હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે નાવડી ચાલી નાવડી ચાલીમાં આપણે સરસ મજાની વાર્તા સાંભળી બધા બાળકોને સમજ પડી ગઈ હશે ત્યાર પછી આપણે જોયું હતું સ્વાધ્યાયના પ્રશ્ન એક અને પ્રશ્ન બે હવે જોઈશું આપણે પ્રશ્ન ચાર તો પ્રશ્ન ચારની આપણે સૂચના વાંચીશું કે નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો આ એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે શું લખ્યું છે અહીંયા વધુ વૃક્ષો વાવો અને આ તમને અહીંયા એક છોકરો દેખાય છે ચિત્રમાં બીજું ચિત્રમાં શું શું દેખાય છે તો કે વૃક્ષો દેખાય છે બીજું આ છોકરી એક છોકરી એક છોડ રોપતી દેખાય છે અને છોકરો છોડને પાણી પીવડાવતો દેખાય છે બીજા ઘણા બધા નાના નાના છોડો દેખાય છે તો આ ચિત્ર પરથી આપણે આપેલા સવાલના જવાબ આપવાના છે તો સૌથી પહેલો આપણે સવાલ વાંચીશું તો એક ચિત્ર સાનું છે તો આ ચિત્ર તમને સાનું દેખાય છે તો ચિત્ર વૃક્ષારોપણનું આપણને જોવા મળે છે તો જવાબમાં શું લખીશું તો ચિત્ર વૃક્ષારોપણનું છે બીજો સવાલ છોડ કોણ રોપે છે તો ચિત્રમાં છોડ કોણ રોપે છે તો છોડ છોકરી રોપે છે ત્રીજો સવાલ છોકરો શું કરે છે તો છોકરો આ તમને ચિત્રમાં જોવા મળે છે તો છોકરો શું કરે છે તો આ છોડને પાણી આપે છે તો આપણે જવાબમાં શું લખીશું છોકરો છોડને પાણી પીવડાવે છે ચોથો સવાલ તમને કેટલા વૃક્ષો દેખાય છે કે અહીંયા આ ચિત્રમાં તમને વૃક્ષો દેખાય છે તો આપણે ગણીએ આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ તો શું લખીશું જવાબમાં મને છ વૃક્ષો દેખાય છે પાંચમો સવાલ ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે કે આ ચિત્ર છે એના દ્વારા આપણને શું શીખવા મળ્યું તો ચિત્ર દ્વારા આપણને શું શીખ મળે કે વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ કે વૃક્ષો વાવવા જોઈએ અને તેની કાળજી રાખવી જોઈએ તો જવાબમાં શું લખીશું ચિત્ર દ્વારા આપણને સી શીખ મળે છે તો વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ છઠ્ઠો સવાલ વૃક્ષ વિશે બીજા બે સૂત્ર લખો તો અહીંયા એક સૂત્ર લખ્યું છે કે વધુ વૃક્ષ વાવો તો બીજા આપણે બે સૂત્ર લખવાના તો આપણે શું લખીશું તો વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ વાવો વરસાદ લાવો બીજો સૂત્ર લખવું હોય તો એક બાળ એક બાળ એક તો અહીં પ્રશ્નના જવાબ લખ્યા છે તો એકવાર આપણે ફરી જોઈ લઈએ કે ચિત્ર સાનું છે ચિત્ર સાનું છે તો આ ચિત્ર ચિત્ર વૃક્ષારોપણનું છે છોડ કોણ રોપે છે છોડ કોણ રોપે છે આ ચિત્રમાં તો છોડ છોકરી રોપે છે ત્રીજો સવાલ છોકરો શું કરે છે તો છોકરો અહીંયા શું કરે છે તો છોકરો છોડને પાણી પીવડાવે છે તમને કેટલા વૃક્ષો દેખાય છે તો અહીં આપણે ગણ્યા તો જવાબમાં શું આવશે મને છ વૃક્ષો દેખાય છે પાંચમો સવાલ ચિત્ર દ્વારા આપણને સી શીખ મળે છે તો વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ છઠ્ઠો સવાલ વૃક્ષ વિશે બીજા બે સૂત્ર લખો તો અહીંયા એક સૂત્ર આપ્યું છે કે વધુ વૃક્ષ વાવો બીજા બે સૂત્ર કયા લખીએ આપણે કે વૃક્ષ વાવો વરસાદ લાવો ને બીજું સૂત્ર કયું લખ્યું કે એક બાળ એક ઝાડ તો આ પ્રશ્ન ચાર તમારે નોટબુકમાં લખવાનો છે